વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય જીવવિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 1 સજીવ વિશ્વ, જેમાં આજનો આપણો ટોપિક છે સૃષ્ટિ એટલે કે કિંગડમ. પ્રાણીઓના વર્ગીકરણીય તંત્રમાં વિવિધ સમુદાયોમાં સમાવેશિત બધા જ પ્રાણીઓને સૌથી ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે છે, તેને સૃષ્ટિ કહેવામાં આવે છે. તો આમ તો તમને બધાને ખ્યાલ છે કે મુખ્યત્વે આ વિશ્વમાં બે સૃષ્ટિ જોવા મળે છે, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. તેમાં સૌથી ઉપરના ઊંચા કક્ષાના દરજ્જામાં જેને મૂકવામાં આવે છે તેને આપણે શું કહીએ છીએ, તો કે સૃષ્ટિ. જ્યારે બીજી બાજુ વનસ્પતિ સૃષ્ટિમાં તે અલગ છે અને બધી જ વનસ્પતિઓ વિવિધ ભાગોમાં સમાવેશિત છે. તો આમ તો આપણને ખ્યાલ છે કે જુદા જુદા પ્રકારની વનસ્પતિઓ છે, જુદી જુદી કક્ષાઓમાં વર્ગીકૃત કરવામાં આવી છે અને તેને સૌથી ઊંચા કક્ષાનો દરજ્જો એટલે સૃષ્ટિ. આ પછી આપણે આ બે જૂથોનો પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ તરીકે ઉલ્લેખ કરીશું. આકૃતિમાં જાતિથી લઈ સૃષ્ટિ સુધીના વર્ગીકરણીય કક્ષાઓને ચડતા ક્રમમાં બતાવેલી છે. તો જ્યારે આપણે આકૃતિ જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર અહીંયા તમે જોઈ શકો છો સૌથી નાનામાં નાની નિમ્ન કક્ષા તો કે જાતિ, સૌથી ઉચ્ચ કક્ષાનો દરજ્જો કોને આપવામાં આવ્યો છે આકૃતિમાં તમને સ્પષ્ટ થાય છે, સૃષ્ટિને. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે વર્ગીકરણની અંદર જ્યારે વર્ગીકરણ કક્ષાઓની રજૂઆત કરવામાં આવે ત્યારે સૌથી નીચે નિમ્ન કક્ષાનો દરજ્જો જાતિને આપવામાં આવે, જ્યારે ઉચ્ચ કક્ષાનો દરજ્જો સૃષ્ટિને આપવામાં આવે. જાતિ પછી કોણ આવે, તો કે પ્રજાતિ. પ્રજાતિ પછી કુળ, કુળ પછી ગોત્ર, ગોત્ર પછી વર્ગ, અને વર્ગ વર્ગ ભેગા મળી સમુદાય કે વિભાગનું નિર્માણ કરે અને ઘણા બધા સમુદાય કે વિભાગ ભેગા થાય તો સૃષ્ટિ બનાવે. તો આવી રીતે આપણે કહી શકીએ કે સૌથી ઊંચા કક્ષાનો દરજ્જો એટલે સૃષ્ટિ. આ ઉપરાંત વૈજ્ઞાનિકોએ વિવિધ વર્ગકોના વધુ સાનુકૂળ અને વૈજ્ઞાનિક અભ્યાસ માટે આ ક્રમિક શ્રેણીમાં ઉપકક્ષાઓ પણ વિકસાવેલી છે. ઓકે, તો હવે આપણે જોઈએ કેટલીક બાબતો, જાતિથી લઈ જ્યારે સૃષ્ટિ તરફ આપણે આગળ વધીએ ત્યારે કેવી રીતની ભિન્નતાઓ સમાનતાઓમાં કેવા ફેરફારો જોવા મળે છે તેની આપણે પહેલાં વાત કરીશું. આકૃતિમાં ક્રમિક શ્રેણી તરફ જુઓ એટલે કે જાતિથી લઈ સૃષ્ટિ તરફ આપણે જોવાનું છે. તમે કહી શકશો કે આ ગોઠવણીનો આધાર શું છે, તો ઉદાહરણ માટે કહીશું કે જ્યારે આપણે જાતિથી સૃષ્ટિ તરફ ઉપર જઈએ તો સામાન્ય એટલે કે સરખા લક્ષણોની સંખ્યા ઘટતી જાય છે. તો અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો, જેમ નીચેથી તમે ઉપરની તરફ જાઓ છો એટલે કે સૃષ્ટિ તરફ જાઓ છો તો તમને સામ્યતા છે એ ઘટતી જોવા મળે છે. ઓકે, તો અહીંયા આપણે લખવું હોય તો લખી શકાય સામ્યતા ઘટે, સામ્યતા એટલે સમાનતા. તો વધારો કોનો થતો હોય છે, તો તમે ચોક્કસપણે કહી શકો કે ભિન્નતાઓમાં વધારો થાય છે. તો જેમ જાતિથી સૃષ્ટિ તરફ જઈએ તેમ સામ્યતા ઘટે છે પણ ભિન્નતા વધે છે, એટલે કે સરખા લક્ષણોની સંખ્યા ઘટતી જાય છે અને સૃષ્ટિથી પ્રજાતિ સુધી નીચે તરફ જઈએ તેમ સામાન્ય લક્ષણોની સંખ્યા વધતી જાય છે, એટલે કે ઉપરથી નીચે આવીએ તો સામાન્ય લક્ષણો વધી જાય. ઉચ્ચ કક્ષાએ એક વર્ગકનો એ સ્તરે બીજા વર્ગક સાથેનો સંબંધ નક્કી કરવામાં વધુ મુશ્કેલી પડે છે, આથી વર્ગીકરણની સમસ્યા વધુ જટિલ બને છે. તો ખરેખર ઉચ્ચ કક્ષાના સજીવોની અંદર થોડુંક જટિલ છે સમજવું. ઘરમાંથી મનુષ્ય, આંબો, ઘઉં જેવા કેટલાક સામાન્ય સજીવોની વર્ગીકરણની કક્ષાઓનું અહીંયા સૂચન કરેલું છે. તો તમે જોઈ શકો છો એક કોષ્ટક આપેલું છે જેમાં આપણને આપ્યું છે સજીવો તેમની વર્ગીકરણની કક્ષાઓની સાથે. આપણને કેટલા સજીવ આપ્યા છે, તો કે પહેલું મનુષ્ય આપ્યું છે, બીજું ઘરમાંથી, ત્રીજું આંબો અને ચોથું ઘઉં. આ ચારે ચારનું આપણે વર્ગીકરણ કરીએ તો એનું પહેલાં તો આપણે વૈજ્ઞાનિક નામ આપવું પડે, પછી એની પ્રજાતિ કઈ છે, કુળ કયું છે, ગોત્ર કયું છે, વર્ગ કયો છે, સમુદાય કે વિભાગ કયો છે એ આપણે જોવું પડે. તો પ્રાણી સૃષ્ટિનું સામાન્ય આપણે ઉદાહરણ લઈએ તો મનુષ્ય, તો મનુષ્યનું વૈજ્ઞાનિક નામ છે હોમો સેપિયન્સ. તો જીવશાસ્ત્રીય નામમાં તમને બધાને ખ્યાલ છે પ્રથમ નામ કોનું હોય, તો કે પ્રજાતિનું, અને બીજું નામ જાતિનું. તો હોમો છે એની પ્રજાતિ છે, સેપિયન્સ એની જાતિ છે, હોમિનિડી કુળનું છે હોમો સેપિયન્સ, એટલે આપણું કુળ કયું થયું હોમિનિડી. પ્રાઇમેટા ગોત્ર, ગોત્ર ગોત્ર ભેગા મળે તો શું બને સસ્તન, તો વર્ગ સસ્તનના આપણે પ્રાણીઓ છીએ. આપણે બધા મેરુદંડી સમુદાયમાં આવીએ છીએ. ઓકે, કેમ કે આપણો ગર્ભાવધિ કાળ દરમિયાન મેરુદંડ હોય છે, ત્યારબાદ એનો વિકાસ કરોડરજ્જુમાં થતો હોય છે.
બીજું આપણે પ્રાણી લઈએ તો ઘરમાખી, ઘરમાખીનું વૈજ્ઞાનિક નામ છે મસ્કા ડોમેસ્ટિકા, મસ્કા પ્રજાતિ છે, ડોમેસ્ટિકા જાતિ, મસ્કીડી કુળમાં એનો સમાવેશ થાય છે, એનું ગોત્ર છે ડિપ્ટેરા, વર્ગ છે કીટક, સંધિપાદ સમુદાયનું પ્રાણી છે, સૃષ્ટિ તરીકે આપણે એમ કહી શકીએ પ્રાણી સૃષ્ટિ। તો અત્યારે આપણે બે ઉદાહરણ ભણ્યા પ્રાણી સૃષ્ટિના, હવે તદ્દન બે ઉદાહરણ આપણે વનસ્પતિ સૃષ્ટિના ભણીએ। આંબો, આમ તો તમે કેરી ખાધી છે એટલે તમને બધાને આંબો સરસ મજાનો યાદ રહી જાય। મેન્જીફેરા ઇન્ડિકા, મેન્જીફેરા શું છે પ્રજાતિ છે અને ઇન્ડિકા જાતિ, એના કાર્ડિયસી કુળનું છે, ગોત્ર છે સેપિન્ડેલ્સ, વર્ગ દ્વિદળી, આવૃત બીજધારી વિભાગ, એમાં સમુદાય હોય નહીં વનસ્પતિમાં વિભાગ હોય, તો આપણે એમ કહી શકીએ આવૃત બીજધારીમાં આંબો જોવા મળે છે એટલે દ્વિદળી પ્રકારનું એનું બીજ છે, બે ભાગમાં એનું બીજ વિભાજિત થાય છે, બે બીજપત્ર ધરાવે છે, વનસ્પતિ સૃષ્ટિનું ઉદાહરણ છે। ઘઉં ટ્રિટિકમ એસ્ટિવમ, આપણે રોજિંદા જીવનમાં રોટલી ભાખરી બનાવવા માટે એનો ઉપયોગ કરીએ છીએ, બિસ્કિટ બનાવવા માટે, એનું વૈજ્ઞાનિક નામ છે ટ્રિટિકમ એસ્ટિવમ। ટ્રિટિકમ શું છે તો કે પ્રજાતિ, પોયસી એનું કુળ છે, પોયલ્સ ગોત્રમાં આવે છે, એકદળી વર્ગમાં સમાવિષ્ટ છે, આવૃત બીજધારી। તો અહીં તમે જોઈ શકો છો એક આપણે દ્વિદળીનું ઉદાહરણ લીધું, એક આપણે એકદળીનું લીધું, ઓકે, બંને આવૃત બીજધારી જ છે, બંને વનસ્પતિ સૃષ્ટિનું જ છે, પણ આપણને ખ્યાલ આવે વિધિવતપૂર્વક અભ્યાસ કરવા માટે। તો આવી રીતે વર્ગીકરણ કરવામાં આવતું હોય છે અને સરળતાથી આપણે એને સમજી શકીએ છીએ કે જાતિથી લઈ પ્રજાતિ કુળ ગોત્ર વર્ગ કે શેમાં આવે છે। તો આ વાત હતી વર્ગીકરણની। હવે આપણે વિદ્યાર્થી મિત્રો વર્ગીકરણના કેટલાક સાધનોનો અભ્યાસ કરીએ, જેને ઇંગ્લિશમાં ટેક્સોનોમિકલ એઇડ્સ કહેવામાં આવતું હોય છે। વનસ્પતિઓ, પ્રાણીઓ અને અન્ય સજીવોની વિવિધ જાતિઓના વર્ગીકરણીય અભ્યાસ કૃષિ, વનવિદ્યા, ઉદ્યોગ અને સામાન્યતઃ આપણા જૈવિક સ્ત્રોતો તથા તેમની જૈવ વિવિધતાની જાણકારીમાં ખૂબ જ ઉપયોગી છે। તો ખરેખર વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે ભારત કૃષિ પ્રધાન દેશ છે તો આપણને જો આપણા જૈવિક સ્ત્રોતોની જાણકારી હશે તો આપણે એનું જતન કરી શકીશું, રક્ષણ કરી શકીશું, એમાં ઉત્પાદન વધારે લઈ શકીશું, પણ આપણને પોતાને જ ખ્યાલ નહીં હોય તો આપણે એ કશું કરી શકીએ નહીં। આ પ્રકારના અભ્યાસ માટે સજીવોનું સાચું વર્ગીકરણ અને ઓળખવિધિની જરૂર પડે છે। તો આપણે ઘણી બધી વણ ઓળખાયેલી જાતિઓ હોય એને પણ જો સરળતાથી ઓળખવી હોય તો પહેલાં તો આપણે શું કરવું પડે તો કે વનસ્પતિ અને પ્રાણીઓનું વર્ગીકરણ, તો એનું સાચું વર્ગીકરણ અને ઓળખવિધિ કરવાની જરૂર પડે। સજીવોની ઓળખવિધિ માટે સુસજ્જ પ્રયોગશાળા અને ક્ષેત્ર અભ્યાસની જરૂર પડે છે। ઘણી વખત ધારો કે આપણે ચોક્કસપણે વર્ગીકરણ કરવું હોય કોઈ પણ જૂથનું, કે પછી વનસ્પતિ હોય કે પ્રાણીઓનું, તો એના માટે આપણે પહેલાં તો સૌપ્રથમ સારામાં સારી પ્રયોગશાળાની જરૂર પડે, ત્યારબાદ આપણે ફિલ્ડ વર્ક કરવું પડે એટલે કે કોઈ પણ એક ક્ષેત્ર પસંદ કરવું પડે, પછી પર્વત હોય, નદી, ઝરણા, તળાવ હોય, ત્યાંથી આપણે નમૂનાઓ લાવવા પડે લેબની અંદર, અને ત્યારબાદ એનો અભ્યાસ કરવો પડે, એનો સંગ્રહ કરવો પડે। વનસ્પતિ અને પ્રાણીઓના વાસ્તવિક નમૂનાઓનો સંગ્રહ આવશ્યક છે અને તે વર્ગીકરણીય અભ્યાસનો મુખ્ય સ્ત્રોત છે। તો વર્ગીકરણનો મુખ્ય સ્ત્રોત કોને કહેવાય તો કે આપણે જે ક્ષેત્ર અભ્યાસ દરમિયાન જે નમૂનાઓ પ્રાપ્ત કર્યા છે એને આપણે વર્ગીકરણ કરવા જઈ રહ્યા છીએ। પદ્ધતિસરના વર્ગીકરણીય અભ્યાસમાં પ્રશિક્ષણ માટે આ પ્રકારનો અભ્યાસ પાયારૂપ અને આવશ્યક છે। તો ખરેખર સિસ્ટમેટિક આપણે વેમાં કામ કરવું હોય વર્ગીકરણમાં તો ખરેખર સૌ પ્રથમ આપણે પ્રયોગશાળાની જરૂર પડે, ત્યારબાદ ક્ષેત્ર અભ્યાસની, ત્યારબાદ નમૂનાઓનો સંગ્રહ અને ત્યારબાદ એનો અભ્યાસ। સજીવોના વર્ગીકરણ માટે તેમજ નમૂનાઓની સાથે સાથે માહિતીના સંગ્રહમાં પણ ઉપયોગી છે। કેટલાક કિસ્સાઓમાં ભવિષ્યના અભ્યાસ માટે નમૂનાઓનું પરિરક્ષણ કરવામાં આવે છે, પરિરક્ષણ એટલે જાળવણી। ઘણી વખત ધારો કે કોઈ નમૂના એવા છે કે જે ભવિષ્યની અંદર કોઈ બીજા વિદ્યાર્થીઓ હોય છે એને જરૂર પડવાની છે, તો આપણે એનો સારી રીતે સંગ્રહ કરીશું લાંબો સમય સુધી, કે જેથી કરીને નવી પેઢીને પણ એ માહિતી મળી રહે સરળતાથી, તો એને ક્ષેત્ર અભ્યાસ કરવાની જરૂર નહીં પડે, તૈયાર આપણી જે માહિતી છે એ જાળવણી કરેલી હશે તો એ લાંબો સમય સુધી સુરક્ષિત રહેશે, તો બીજા લોકો પણ એનો ઉપયોગ કરી શકે। તો પરિરક્ષણ કરવું એટલે પ્રિઝર્વેટિવ્સ, ચોક્કસ પ્રકારના પ્રિઝર્વેટિવ્સ રસાયણોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને તેમાં એનો સંગ્રહ કરવામાં આવતો હોય છે, ખાસ કરીને ફોર્મેલિન જેવા દ્રવ્યનો ઉપયોગ કરવામાં આવતો હોય છે પરિરક્ષણ માટે।
વૈજ્ઞાનિકોએ નમૂનાઓની સાથે સાથે માહિતીનો સંગ્રહ અને પરિરક્ષણ કરવાની કેટલીક પદ્ધતિઓ અને તકનીકીઓ પ્રસ્થાપિત કરેલી છે. આમાંથી કેટલીક વિગતવાર સમજવામાં આવી છે, જે તમને આ પ્રકારના સાધનોની ઉપયોગિતા સમજવામાં મદદરૂપ છે. તો ખરેખર આપણને આ ચેપ્ટર નંબર 1ની અંદર ઘણી બધી માહિતીઓ પ્રારંભમાં જ આપી દેવામાં આવી છે, કે જેથી કરીને આપણને ખ્યાલ આવે કે કેવી રીતે પરિરક્ષણ કરવામાં આવતું હોય છે. હવે અહીંયા આપેલો છે એક ટોપિક, નાનકડો વનસ્પતિ સંગ્રહાલય. આમ તો જો કે તમારે પ્રયોગશાળાની અંદર પ્રેક્ટિકલ પણ આવે છે હર્બેરિયમ બનાવવાનો, અહીંયા તમને એક ટોપિક સ્વરૂપે આપ્યો છે, થિયરી સ્વરૂપે. તો આવો આપણે સમજીએ વનસ્પતિ સંગ્રહાલય. વનસ્પતિ સંગ્રહાલયોમાં વનસ્પતિ નમૂનાઓ એક કાગળ ઉપર શુષ્કન, દાબન અને પરિરક્ષણ કરેલા વનસ્પતિ નમૂનાઓનું સંગ્રહ સ્થાન છે. હવે અહીંયા તમને એક જ લીટીમાં આપ્યું છે, ખરેખરામાં કરવામાં શું આવતું હોય છે એની તમને થોડીક રૂપરેખા આપું. આપણી આસપાસમાં કોઈ પ્રાદેશિક જગ્યા હોય, બાગ બગીચા હોય, ઓકે, ત્યાં આપણે જવાનું છે. ત્યાંથી આપણે વનસ્પતિના પર્ણ લેવાના છે અને એ વનસ્પતિના પર્ણો આપણે પ્રયોગશાળામાં લઈ જવાના છે. ત્યારબાદ એ વનસ્પતિના પર્ણો ઉપર થોડોક એવો ભેજ છે, માટી છે, એને આપણે દૂર કરવાનું છે. તો શરૂઆતમાં આપણે એને ફોર્મેલિનના દ્રાવણમાં બોળીશું, ત્યારબાદ એને ફિલ્ટર પેપરમાં મૂકીશું, દબાવીશું, કે જેથી કરીને વધારાનો ભેજ છે દૂર થઈ જાય. તો શુષ્કન એટલે સૂકવણી કરવી, દાબન એટલે દબાવવું, પરિરક્ષણ લાંબો સમય સુધી જો એને સારું રાખવું હોય તો કેટલાક પરિરક્ષકોથી એને પરિરક્ષણ કરવામાં આવતું હોય છે. અને ત્યારબાદ આવા વનસ્પતિ નમૂનાઓને લાંબો સમય સુધી સાચવવા માટે એક નિશ્ચિત કદનું જાઠું પૂઠું લેવામાં આવતું હોય છે અને એની ઉપર એને લગાડવામાં આવતું હોય છે. દોરી વડે ટાંકા લેવામાં આવતા હોય છે અથવા તો સેલો ટેપ વડે એને ચોંટાડવામાં આવતું હોય છે. અને પછી આ નમૂનાઓને વિશ્વમાન્ય વર્ગીકરણ પદ્ધતિ મુજબ ગોઠવવામાં આવતા હોય છે. હર્બેરિયમ શીટ પર તેમના વર્ણનની સાથે સાથે નમૂનાઓના ભવિષ્યની ઉપયોગિતા માટે સંગ્રહ સ્થાન બને છે. તો ખરેખર હર્બેરિયમ શીટ હોય છે એમાં જમણી બાજુએ નીચેની તરફ એકત્ર કર્યાની તારીખ, જગ્યા, અંગ્રેજી નામ, સ્થાનિક નામ, વનસ્પતિ શાસ્ત્રીય નામ, કુળ, એકત્ર કરનારનું નામ વગેરે વિશેની માહિતી પણ હર્બેરિયમ પર લખેલી હોય છે. વનસ્પતિ સંગ્રહાલયો વર્ગીકરણ અભ્યાસમાં ત્વરિત સંદર્ભમાં તંત્રો તરીકે પણ કામ કરે છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે લાકડાના કબાટ કે સ્ટીલના કબાટ હોય એની અંદર આવી રીતે નિશ્ચિત કદના પુઠ્ઠા ઉપર જે કાંઈ વનસ્પતિના નમૂનાઓ ચોંટાડેલા છે એને બંધના અવસ્થામાં રાખવામાં આવતા હોય છે. જ્યારે પણ જરૂર હોય ત્યારે આ કબાટમાંથી પ્રાપ્ત કરવામાં આવતા હોય છે હર્બેરિયમ પત્રને. તો એના માટે વારંવાર આપણે બગીચામાં જવાની જરૂર પડતી નથી. અહીંયા સરસ મજાનું સંગ્રહિત નમૂનાઓ દર્શાવતું વનસ્પતિ સંગ્રહાલય એટલે કે હર્બેરિયમ કેવી રીતે કરવામાં આવતું હોય છે, એની રૂપરેખા કેવી રીતે એની જાળવણી કરવામાં આવતી હોય છે એ ચિત્રમાં દર્શાવેલું છે. તો આજે આપણે ખૂબ જ મહત્ત્વના વર્ગીકરણનું કોષ્ટક ભણ્યા. જાતિથી સૃષ્ટિ તરફ જઈએ તેમ ભિન્નતામાં ઘટાડો, સામ્યતામાં ઘટાડો, ભિન્નતામાં વધારો થાય છે એવી આપણે માહિતી પ્રાપ્ત કરી. હર્બેરિયમ કેવી રીતે બનાવવામાં આવતું હોય છે, હર્બેરિયમમાં કઈ માહિતી હોય છે એની આપણે માહિતી પ્રાપ્ત કરી. નેક્સ્ટ ટાઈમ આપણે વનસ્પતિ ઉદ્યાનો એટલે શું, પ્રાણી સંગ્રહાલયો એટલે શું એના વિશે સમજણ પ્રાપ્ત કરીશું. હેવ અ નાઇસ ડે, ગુડ ડે.